નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું મેઘ તાંડવની. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. મદન ઝાંપા, પથ્થરગેટ, મંગળ બજાર, માંડવી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. શહેરના માંજલપુર, દાંડિયા બજાર, નવાપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. તો શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. મેઘરાજાની શાહી સવારી અહીં વરસી રહી છે. મદન ઝાંપા, માંડવી સહિતના વિસ્તારો પ્રભાવિત. માંજલપુર, દાંડિયા બજાર, નવાપુરામાં પણ પાણી ભરાઈ ગયા છે. તો સતત વરસાદી વાતાવરણના કારણે વડોદરાવાસીઓને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી બફારાથી તેઓ ત્રસ્ત જોવા મળ્યા હતા. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સમસ્યાઓ સર્જાઈ છે. શહેરના રાવપુરા બાદ તમે અત્યારે દાંડિયા બજાર વિસ્તારના દ્રશ્યો જોશો કે વડોદરા મહાનગરપાલિકાના પાપે વડોદરા શહેરની કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે. જોઈ શકાય છે કે આ દાંડિયા બજાર વિસ્તાર છે અને દાંડિયા વિસ્તાર જે છે ત્યાં જે રોડ છે ત્યાં પાણી ફરી વળ્યા છે. કમર સુધાના જે પાણી છે તે ફરી વળ્યા છે. અહીંના જે સ્થાનિક લોકો છે તેમનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે અને વાહન ચાલકો જે છે તે કેટલી હદે હાલાકી વેઠી રહ્યા છે જોઈ શકાય છે. સેંકડો વાહન ચાલકો એવા છે કે જેમના વાહનો વડોદરા શહેરના રાજમાર્ગ પર નીકળતાની સાથે બંધ થઈ ગયા છે અને વૃદ્ધો પણ જોઈ શકાય છે કે કેવા પ્રકારની હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર આ જ પ્રમાણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થતાં જે વડોદરાવાસીઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને ઘણી તકલીફો જે છે તેનો સામનો કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા જે છે તે દર વખતે પ્રી મોન્સૂન કામગીરીનો દાવો કરતી હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી કયા પ્રકારની કરી છે એ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે. કારણ કે વડોદરાવાસીઓ જે છે હવે જે વડોદરા મહાનગરપાલિકા છે તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. એટલે અહીંયા આગળ જે લોકો છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, તમે શું કહેશો? વડોદરા શહેરમાં પાણી પાણી થઈ ગયું, પહેલો જ વરસાદ છે. ધાર્યું હતું કે આવી પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, આપણે વિચાર્યું જ નહીં હતું કે ક્યારે આટલો બધો વરસાદ પડશે. જેમ કે બધું અત્યારે રસ્તા બંધ થઈ ગયા છે, દુકાનો બધી ટોટલી બંધ છે. વર્ષોથી એવું એવું જ ચાલે છે. શું કહો? આ વર્ષોથી ગમે ત્યારે કલાક બી પાણી પડે ને વરસાદ, ત્યારે એવું એવું ભરાઈ જાય છે પાણી. આનો કોઈ નિકાલ આવતો નહીં. હવે આ તો આપણે અહીંયા આગળ થોડાક સેફ છે, નીચાણવાળા વિસ્તારમાં લાગે છે લોકોનું જીવવું મુશ્કેલ થઈ જશે. કેવું થાય? હવે તમે નીચેવાળા ગરીબમાં ઝોપડપટ્ટીમાં રહેતા હોય એ માણસની દશા કેવી થતી હોય? હવે તમે વિચાર કરો, આપણે તો અહીં રહીએ છીએ મકાનમાં, પાકા મકાનમાં. હવે ઝોપડપટ્ટીમાં રહે એ માણસની હાલત કેવી થાય? એ કોર્પોરેશનને વિચાર કરવો જોઈએ કે આટલા સુધી વર્ષોથી ભાજપની સરકાર છે, શું કર્યું? બિલકુલથી તો લોકો કહી રહ્યા છે કે આ જે પરિસ્થિતિ સર્જાય છે તેના માટે કોર્પોરેશને વિચાર કરવો જોઈએ. લાંબા સમયથી એક હતું શાસન જે છે તે વડોદરા મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે અને ત્યારે જે વડોદરાના વહીવટદારો છે તે દર વખતે કોઈ ને કોઈ બહાનું કાઢીને છટકી જતા હોય છે, પરંતુ આ વખતે જ્યારે પહેલા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે વડોદરાવાસીઓ જે છે તે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની સામે સવાલો ઉઠાવી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. મદન ઝાંપા, પથ્થરગેટ, મંગળ બજાર, માંડવી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. શહેરના માંજલપુર, દાંડિયા બજાર, નવાપુરા વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો થયો છે. તો પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં કઈ રીતે સમસ્યાઓ સર્જાય છે તેને લઈને નાગરિકો પણ રોષ ઠાલવી રહ્યા છે. તેમનું કહેવું છે કે દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે. કરોડોનું જે બજેટ ફાળવવામાં આવતું હોય છે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે, તે માત્ર ને માત્ર કાગળ પર હોવાનો દાવો વડોદરાવાસીઓ કરી રહ્યા છે. કારણ કે દર વર્ષે આખરે કેમ આવી રીતે પાણી ભરાઈ જાય છે? નજીવા વરસાદમાં જ વડોદરાના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે અને આ પાણીના કારણે જ વાહનો ખોટકાવાથી નાગરિકો રોષે ભરાયા. આણંદના બોરસદમાં મેઘરાજાની 7 દિવસ બાદ ધમાકેદાર રી એન્ટ્રી થઈ. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. બોરસદ જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોકડી,
વહેરા કાવીઠા સોસાયટી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. બપોરે 1 વાગ્યા સુધી અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના 11 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. બપોરે 1 વાગ્યા સુધી 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું. રાજ્યના 4 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બપોરે 1 વાગ્યા સુધી હવામાન વિભાગે આગાહી કરી છે. 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે રેડ એલર્ટમાં, જ્યાં અતિભારે વરસાદ વરસી શકે છે. બપોરે 1 વાગ્યા સુધી 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો 4 જિલ્લાઓ એવા છે જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના 5 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. રાજપીપળા શહેરમાં સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. વાડિયામાં આવેલા સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. રહીશોના ઘરો સુધી પાણી આવી જતા નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો. સત્યમનગર સોસાયટી છે, આ સોસાયટીમાં વારંવાર પાણી ભરાવાના બનાવો બનતા હોય છે. કારણ કે પાણીનો કોઈ નિકાલ ન થતા જે સ્થાનિકો છે તે પણ પરેશાન થઈ ચુક્યા છે. આ કેટલી ગાડીઓ અત્યાર સુધીમાં ડૂબાઈ ચૂકી છે અને ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોને ઘર વખરી સામાન જે છે જેમને મોટું નુકસાન થઈ ચૂક્યું છે. આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરીએ. બેન, આવું કેટલા વખતથી બને છે કે આનો કોઈ નિકાલ ખરો? આ 4-5 વર્ષથી આવું થાય છે, કોઈ નિકાલ થતો નહીં થાય. અત્યારે કેટલું પાણી છે અને તમે કઈ પરિસ્થિતિમાં અત્યારે ઘરમાં છો? પાણી છે, ફૂલ જ છે પાણી સોસાયટીમાં. શું માંગ છે તમારી? સ્થાનિક જીવોનું કહેવું છે કે જે દર વખતે જે ઘર વખરી સામાન ને જે નુકસાન થાય છે જેને લઈ રહીશો જે છે પરેશાન છે. હું તમને ફરી બતાવવા માંગીશ કે જે ઘૂંટણસમા પાણી અત્યારે પણ છે અને વરસાદ પણ પડી રહ્યો છે, એટલે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો છે એ આફત લઈ આવ્યો તેમ લાગી રહ્યું છે. કારણ કે મોટી સંખ્યામાં જે સોસાયટીઓ બાંધી તો દેવામાં આવી છે, પરંતુ પાણીના નિકાલ ના હોવાને કારણે આજે સોસાયટીના જે રહીશો છે એમને પરેશાની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નર્મદા જિલ્લામાં સાગબારા દેડિયાપારામાં અત્યાર સુધીમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈ હાલ નર્મદા જે નદી છે, કરજણ નદી છે, બે કાંઠે વહી રહી છે. કરજણ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે અને કરજણ નદીમાંથી લગભગ 32,000 જેટલું કિસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે, અને જેને લઈ કરજણ નદી કાંઠાના લગભગ 8-9 જેટલા ગામોને સાબદા પણ કરી દેવામાં આવ્યું છે. દીપક પટેલની રિપોર્ટ, ગુજરાતી નર્મદા. નર્મદા બાદ હવે વાત કરવી છે નવસારીની. વિજલપોર શહેરનું ચંદન તળાવ ફાટ્યું. ઉપરવાસના ગામોમાં પડેલા વરસાદનું પાણી આવતા તળાવ ફાટ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. 2,000 ઘરોમાં પાણી ભરાયા છે. ઇટાળવા વિસ્તારનું પાણી ચંદનવનની સોસાયટીમાં ભરાયું. ડ્રોન કેમેરાની નજરે ચંદનવન તળાવ અને સોસાયટીના દ્રશ્યો જુઓ. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, આ તળાવ ફાટવાના કારણે કેટલા ઘરોમાં અસર પહોંચી છે અને આસપાસના વિસ્તારોમાં શું સમસ્યાઓ? દીપા, જે નવસારીના વિજલપુરનું જે ચંદન તળાવ છે એ ચંદન તળાવ ફાટ્યું છે અને એના કારણે જે આસપાસના જે વિસ્તારો જે છે ત્યાં ઇટાળવા છે, જે છાપરા છે, દાંતેજ છે, ઇટાળવા વિસ્તારનું જે તમામ પાણીઓ છે ચંદનવન જે સોસાયટી છે તેમાં પાણી પ્રવેશ્યા છે અને લોકોના જે 2,000થી વધુ જે ઘરો છે એ ઘરોમાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. અને આજે તમામ જે વિસ્તાર જે છે ત્યાં આસપાસના જે ગામો છે, દેમાર વરસાદ 2 દિવસથી વરસી રહ્યો છે. નવસારીને 2 દિવસથી રેડ એલર્ટ પર હતું અને હવે દીપા જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની લોકમાતા સમાન ત્રણેય નદી, અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી, એ પણ પોતાની ભયજનક સપાટીથી માત્ર 1-1.5 ફૂટ જેટલું બાકી રહી છે. એટલે હવે આવનાર સમયમાં જો વરસાદ, હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ જો 2-4 કલાક સુધી જો વરસાદ અવિરત વરસે નવસારીમાં તો ક્યાંક નવસારી માટે ચિંતાજનક સમાચાર કહી શકાય દીપા. એટલા માટે કે હવે નદીઓ જે છે પોતાની ભયજનક સપાટીની નજીક આવી ગઈ છે, માત્ર 1-1.5 ફૂટ બાકી રહી છે. જો એ ભયજનક સપાટી વટાવી દે તો નવસારી શહેરના જે નીચાણવાળા જે વિસ્તારો છે, શાંતાદેવી સહિતના જે તમામ જે વિસ્તારો જે છે, રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના જે વિસ્તારો છે, દશેરા ટેકરી છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જશે. લોકો ભારે હાલાકી વેઠવા. જી આભાર ભાવેન જાણકારી આપવા માટે.
ભરૂચમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉદ્યોગનગરીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. કામદારો અને વાહન ચાલકો વરસાદી પાણીમાં અટવાઈ ગયા છે. વહેલી સવારથી જ મેઘરાજા અહીં આવ્યા અને જે હેત વરસાવ્યું તેણે સમસ્યાઓ સર્જી છે. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદથી સુરત જતા નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકી પડી. પોલીસ જવાનોની સરાહનીય કામગીરી જોવા મળી. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. નસવાડી તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા કુકાવટી રોડ પર દુકાનો તેમજ ઘરોમાં વરસાદી પાણી ભરાયા. નસવાડી ગ્રામ પંચાયતના ગટરોમાંથી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. શરૂઆતના વરસાદમાં જ પાણી ભરાતા ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો. નર્મદા જિલ્લામાં વરસાદની બ્રેક ફેલ. જિલ્લાના તમામ તાલુકાઓ વરસાદથી પ્રભાવિત. સાગબારા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું. સાગબારા વિસ્તારમાં સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. સાગબારાના સેલંબા પાસે આવેલ નરવાડી ગામનો પુલ ધોવાયો. સેલંબા ગામમાં વરસાદી પાણી ભરાયા. સેલંબા અને ગોઠપાડા ગામ વચ્ચેનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. સાગબારાના ધવલીવેર અને ભાદોળ ગામ વચ્ચે રસ્તા પર પાણી ફરી વળ્યા. સાગબારા અને ડેઢિયાપાડાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદનું જોર વધતા પુલ પર પાણી ફરી વળવાના કારણે નાગરિકો પરેશાન જોવા મળ્યા. નર્મદા જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ પડતા જિલ્લાના 5 તાલુકા જળબંબાકાર થયા. ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસમાં ડેઢિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થતા કરજણ ડેમમાં 4 દરવાજા 3 મીટર ખોલવામાં આવ્યા. 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. કરજણ કાંઠાના લોકોને સાવધાન કરાયા. આજે જિલ્લામાં અવિરત વરસાદના કારણે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સમાચાર અમરેલીથી. બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન. વહેલી સવારે બગસરા શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. બગસરાની તિરુપતિ સોસાયટીમાં પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારથી અમરેલી, કુંકાવા, વડિયા અને બગસરા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ. અમરેલીના નાના ભંડારીયા અને વડેરામાં મુશળધાર વરસાદ ખાબક્યો. નાના ભંડારીયા અને વડેરા ગામની સ્થાનિક નદી છલકાઈ છે. જીવના જોખમે નદી પાર કરતા વાહન ચાલકો કેમેરામાં કેદ થયા. અમરેલી જિલ્લામાં ગત મોડી રાત્રી સતત વરસાદ વરસી રહ્યો છે. અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામના દ્રશ્યો છે. આ નાના ભંડારીયા ગામમાંથી પસાર થતી જે નદી છે તેમાં પૂર આવ્યું છે, જેના કારણે જનજીવન જાણે કે ઠપ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે. દૂર આપને દેખાઈ રહ્યું છે કે લોકો જીવના જોખમે સ્થાનિક નદી પાર કરી અને બીજી તરફ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે નાના ભંડારીયાથી અમરેલી જવા માટેનો એકમાત્ર માર્ગ આ હોય છે અને તેના કારણે લોકોને આ રીતે આ પાણીમાંથી પસાર થવું પડે છે. અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો બગસરા, કુંકાવ અને વડિયા પંથકમાં પણ ભારે વરસાદ થયો છે. બગસરા શહેરમાં ભારે વરસાદના કારણે અનેક રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા હોવાના સમાચાર છે. સાતલડી નદી 2 કાંઠે વહી રહી છે. કુંકાવ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે અને હજુ પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. અમરેલી જિલ્લામાં વરસાદના પગલે બગસરાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. વાહન વ્યવહારને તેની સીધી અસર પહોંચી. ખેતરો બેટમાં ફેરવાયા. બગસરા, કુંકાવા મુખ્ય હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બગસરા શહેર અને ગ્રામ્યમાં પાણી વહેતા થયા. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અમરાપુર ગામમાં વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે અમરાપુર ગામની આસપાસ આવેલા તમામ ચેકડેમ ઓવરફ્લો થયા. અમરાપુર ઢોલરવા રોડ પર આવેલ 20 વર્ષ જૂના ચેકડેમમાં ગાબડું પડ્યું. ચેકડેમનો પાળો ધોવાઈ જતા ચેકડેમના પાણી આસપાસના ખેતરોમાં ઘૂસ્યા હતા. ચેકડેમનું 1000 લીટર પાણી વહી જતા સ્થાનિકો દુઃખી થયા છે.
અમરેલી શહેર, અમરેલી તાલુકો અને અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ થયો છે તેના કારણે કેટલાક નુકસાનીના દ્રશ્યો પણ આવ્યા છે સામે. અત્યારે હું છું અમરાપુર અને ઢોલરવા ગામની વચ્ચે. અહીં જે આ ચેક ડેમ જોઈ રહ્યા છો, વહેલી સવારે ભારે વરસાદના કારણે આ ચેક ડેમ ભરાયો હતો અને ત્યારબાદ એની જે માટીનો પાળો હતો ધોવાઈ જતા કરોડો લીટર પાણીનો વેરફાટ થયો છે. બહુ વર્ષો જૂનો આ ચેક ડેમ છે. ભારે વરસાદને કારણે અમારા ગામને આજથી 20-25 વર્ષ પહેલા બાયોર દ્વારા જયારે અમે ચેકડેમો ગામની અંદર પાસે આજ દિવસ જયારે તૂટો નથી, 1524 માં નહોતો તૂટો, એટલો ભારે વરસાદને કારણે અમારા બાજુના ખેડૂતોને પાળાથી નુકસાન થયું છે અને અમારું લાખો કરોડો લીટર પાણી વેડફી ગયું છે. તો આ ઢોલરવા અને અમરાપુર વચ્ચેનો જે ચેકડેમ છે એ વર્ષો જૂનો 25 વર્ષ જૂનો ચેકડેમ છે. 25 વર્ષથી આસપાસના ખેડૂતો માટે આ જીવાદોરી સમાન આ ચેકડેમ હતો, પરંતુ અત્યારે તેનો માટી કામ છે ધોવાઈ જતા પાણીનો વેડફાટ થયો છે. ને જો આને તાત્કાલિક રીતે રિપેર કરી અને આવતા વરસાદમાં ફરી ભરવામાં ન આવે તો આવતું 1 વર્ષ ખેડૂતો માટે મુશ્કેલી સમાન સાબિત થઈ શકે છે. રાજન ગઢિયા, News 18 ગુજરાતી, અમરેલી. ડાંગ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે ડાંગ જિલ્લામાં આવેલ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ, અંબિકા નદી પરનો ગીરાધોધ રૌદ્ર સ્વરૂપે દેખાવ, અંબિકા નદીમાં જળસ્તરમાં સતત વધારો જોવા મળ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પૂરની સંભાવના. ડાંગ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે પણ જે વરસાદ છે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક આહવા, ઓદય, સુબીર સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડાંગ જિલ્લામાં જે નદીઓ આવી છે નદીઓની અંદર ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. આપને સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે અંબિકા નદી છે, અંબિકા નદી ગાંડી દૂર થઈ છે અને બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે ડાંગ જિલ્લામાં જે અન્ય નદીઓ આવી છે પૂર્ણ ખાપરી સહિત અન્ય નદીઓમાં પણ ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. ત્યારે અંબિકા નદી ઉપર આવેલી ગીરાધોધ પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે. ત્યારે જે ડાંગ જિલ્લામાં હરવા ફરવા માટે જે પ્રવાસીઓ આવી રહ્યા છે એ પ્રવાસીઓને તંત્ર દ્વારા નદી કિનારે નહીં જવા પર પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે નદી બે કાંઠે ગાંડી દૂર થઈને વહેતી થઈ છે, જેને લઈને પ્રવાસીઓને પણ જે નદી કિનારે જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નિશાંત મહાકાળ, News 18 ગુજરાતી, ડાંગ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો News 18 ગુજરાતી. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી, એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, News 18 નેટવર્કની એક મોટી પહેલ. વર્ષથી પ્રયાસ કરી રહેતા માર્ગ બંધ થયો. લગભગ 5 કલાક સુધી માર્ગ બંધ રહ્યો. માર્ગ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા. ત્યારે પોલીસે લોકોને સમજાવી રોડથી દૂર કર્યા. નખત્રાણાની આસપાસ પણ ધોધમાર વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર બની. નખત્રાણા લખપત રોડ પર નદીના પાણી ફરી વળ્યા. મથલ પાસે નદીના ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો. આ બાજુ માંડવી અને અબડાસાની રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. તો કચ્છના અબડાસા તાલુકાના 12 ગામની નદીમાં ભારે પૂર આવતા રસ્તો બંધ થયો. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. ગામથી બહાર નીકળવા માટે માત્ર એક જ રસ્તો હોવાથી ગામ સંપર્ક વિહોણું બન્યું. કલ્યાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં મીઠી ડેમના નયનરમ્ય દ્રશ્ય સર્જાયા. મીઠી ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. કચ્છમાં જળતાંડવ અને તારાજીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. માંડવી અને મુંદ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી પણ જોવા મળી રહી છે. મુંદ્રામાં તેજ પાણીના પ્રવાહમાં ઢોર તણાતા જોવા મળ્યા. એક બે નહીં પરંતુ 13 થી વધુ ભેંસો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ. એક પુલ પરથી નદીના પ્રવાહમાં તણાતી ભેંસોનો એક વ્યક્તિએ વિડીયો બનાવ્યો હતો. દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે એક બે નહીં પરંતુ 13 થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે. ભેંસો પુલના એક તરફથી પાણીના વહેણમાં તણાઈ છે, જે બાદ બીજા છેડેથી ભેંસો તણાતી નજરે પડી છે. સિરાચા પાવર પ્લાન્ટ પાસે ધસમસતા વહેણમાં આ બનાવ બન્યો હતો. પશુપાલકની એક બે નહીં 13 થી વધુ ભેંસો પાણીના પ્રવાહમાં તણાઈ છે. કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ, દરિયો બની ગયેલા ખેતરો, અડધા ડૂબેલા આંબાના બગીચા, વૃક્ષની ડાળી પકડી કમર સુધી પાણીમાં ઉભેલા લોકો,
જળ તબાહીના આ દ્રશ્યો છે જૂનાગઢના ઘેડના બામણાસા ગામના. અહીં વરસાદે એવી તબાહી મચાવી કે ઓજત નદી ગાંડીતૂર બની. પાણીના તોફાની વેગમાં ઓજતના પાળા તૂટી જતા ગામડાઓમાં ખેતરો જાણે દરિયા બની ગયા. પહેલી નજરે નદી ઓવરફ્લો થતી હોય તેવા લાગતા આ દ્રશ્યો ખેતરોના છે. અહીં ઓજત નદી ગાંડીતૂર બની છે. ઓજત નદીનું પાણી ફરી વળતા બામણાસા ઘેડ બેટમાં ફેરવાયું. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આંબાના ખેતરના છે. આંબાવાડીના અડધા આંબા ડૂબી ગયા છે. સ્થાનિકે તેમની નજરે જે જોયું, કુદરતના કહેર સામે કિસાનો લાચાર બની પોતાના ખેતરોમાંથી જળ તબાહી જોતા બીજી મુશ્કેલી સર્જાઈ છે. લોકોએ પોતાની આંખે પોતાના ખેતરોને સફાયો થતા જોયો. 15 લોકો આ તબાહીના સાક્ષી બન્યા, પરંતુ કુદરત સામે તો કોઈનું ન ચાલે. તેમાં ખેડૂતો પણ માત્ર એક મુખ પ્રેક્ષક બનીને બધું જોતા રહ્યા. ગામના જે ખેડૂતોની આંબાવાડી છે, તેઓ જ્યારે વાડીમાં પહોંચ્યા તો ઓજતનું આવું વરવું રૂપ જોયું હતું. પાળો તૂટતા લોકો પરિસ્થિતિને જોવા પહોંચ્યા. હાથમાં લાકડી લઈ એકબીજા સાથે હાથ પકડી કમર સુધીના પાણીમાં આગળ વધ્યા. હાલ આ પાણી ઓસરતા 5 દિવસ લાગશે. પાણી તો ખેડૂતોનું બધું તાણી ગયું, મોંઘી મોલાતને મોટું નુકસાન થયું. ત્યારે સવાલ એ છે કે ખેડૂતોની આ હાલાકી ક્યારે સાંભળશે સરકાર. ઓજતની એક્ઝેટ બાજુમાં જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે પહોંચ્યા છીએ. દીવાલ ગઈ. જીવ બચાવવા હવે માત્ર 15 મિનિટ છે, જલ્દી કરો. ઘેડ પંથકમાં રેસ્ક્યુ માટે પહોંચેલી NDRF SDRFની ટીમના આ શબ્દો છે. ગામ વચ્ચે પૂરના પ્રવાહને જોતા સ્થિતિ અત્યંત ગંભીર લાગી રહી છે. આ દ્રશ્યો માણાવદરના ઘેડ પંથકના છે, જ્યાં પાણીના આ ધસમસતા પ્રવાહમાં 15 જેટલા લોકોના જીવ મુકાયા જોખમમાં. અંધાધાર વરસાદથી કોડવાવ ગામમાં કમર સુધી પાણી વહી રહ્યા છે. લગભગ ઘેડના મોટાભાગના ગામોમાં આ જ પ્રકારની સ્થિતિ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પાણી વચ્ચે જ ઘેડવાસીઓ જીવન જીવવા મજબૂર બન્યા છે. અહીં બાટવાખારા ડેમના દરવાજા ખોલવામાં આવતા કોડવામાં ભયંકર પૂર આવ્યું. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. આથી NDRF અને SDRFની ટીમ પહોંચી ગઈ અને ફસાયેલા લોકોને બહાર કાઢવા અભિયાન શરૂ કરાયું. જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું, કારણ કે ઘરમાં હવે દાણો બચ્યો નથી. અહીં સામે દેખાઈ રહેલા ઘરમાં કેટલાક લોકો ફસાયેલા છે, જેને બચાવવા ખાસ અભિયાન શરૂ કરાયું. અહીં સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ હતું, કારણ કે ગામની શેરીમાં કમર સુધી પાણીનો ધસમસતો પ્રવાહ છે. જોકે દેવદૂત બનીને આવેલા જવાનો એક ઘર સુધી પહોંચી ગયા. આટલા પાણી વચ્ચે પણ જીવના જોખમે ઘરમાં બેસી રહેલા લોકોને ટીમ સલામત સ્થળે ખસેડી રહી છે, કારણ કે ડેમના વધુ દરવાજા ખોલાય તો અહીં ગામમાં મોટી હોનારત સર્જાઈ શકે છે. દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે. નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ચારે બાજુ વિનાશ જ વિનાશ થયો. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં વેલકમ બેક. દ્વારકાના જામરાવલમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ નાકાશી દ્રશ્યો સામે આવ્યા. જામરાવલના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણી ફરી વળતા રાવલમાં તારાજી સર્જાઈ. રાવલ ગામ તેમજ આસપાસના વિસ્તારો દૂર દૂર સુધી જ્યાં નજર કરું ત્યાં વરસાદી પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. ધસમસતા પૂરના પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. ઉપરવાસમાં આવેલ વર્તુ 2 ડેમના 10 દરવાજા ખોલવામાં આવતા રાવલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. દ્વારકાથી સમાચાર. રાવલ ગામમાં પાણી ઘુસ્યા. વર્તુ 2 ડેમના પાણી રાવલ ગામમાં ઘુસ્યા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે. રાવલના ગૌશાળા વિસ્તારમાં જલારામ નગર હાઈસ્કૂલ રોડ, હનુમાનધાર, બારિયાધાર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. લોકો હોડીમાં બેસીને અવર જવર કરવા મજબૂર બન્યા છે. વર્તુ 2 ડેમના પાણી રાવલમાં ઘુસતા રાવલનું જનજીવન પ્રભાવિત થયું. સમાચાર. ગીર સોમનાથથી વેરાવળના નાવુદ્રા ઇન્દ્રોઈ ગામના રોડ પર પાણી ફરી વળ્યા. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા. ઇન્દ્રોઈ ગામથી ઉપરવાસના અનેક ગામોના વાહન વ્યવહારને મોટી અસર પહોંચી. બીમાર દર્દીને લેવા આવતી 108 માંડ માંડ પસાર થઈ, જ્યારે નાવુદ્રા ગામના વાડી વિસ્તારમાં આવતા જતા લોકોને હાલાકી પડી. ભારે વરસાદ જ્યારે પણ વરસે છે ત્યારે આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે. ગીર સોમનાથના ગીર ગઢડામાં આવેલો મચ્છુંદરી રિવર ડેમ ઓવરફ્લો થયો. અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા. છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ડેમ અને ચેકડેમો છલકાયા છે. મચ્છુંદરી ડેમ ઓવરફ્લો થતા ગીર ગઢડાના નદી કાંઠાના ગામો એલર્ટ કરાયા. ગીર સોમનાથના શિંગોડા ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલાયા. ગીર જંગલમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવકમાં વધારો થતા દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારોમાં આવતા જામવાડા, કંસારિયા, કોડીનાર શહેર,
ઘાટવડ, છાછર, દુધાણા, ગોવિંદપુર, ભંડારીયા, રોણાજ, સુગાડા, નાના ઈચવડ, ચૌહાણની ખાડ, મૂળ દ્વારકા સહિતના 17 જેટલા ગામોને એલર્ટ કરાયા. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સાગરમાં સમાઈ સરિતા, નદીનો દરિયા સાથે સંગમનો નજારો સામે આવ્યો. નદીના ધસમસતા પાણી સાગરમાં સમાતા જુઓ. પિંગળેશ્વરના દરિયા પાસે અદભુત દ્રશ્યો સર્જાયા. નાયરા નદીના ધસમસતા પાણી સમુદ્રમાં કઈ રીતે સમાઈ રહ્યા છે તેની તસવીરો સામે આવી છે.